विद्यार्थी मित्रों, द्विअंगी वनस्पति विषे माहिती मेळवी लईए। द्विअंगीने आपणे ब्रायोफाइट्स तरीके ओळखीशुं अने सजीव सृष्टिमां वनस्पति सृष्टिमां उभयजीवीओ तरीके ओळखाय छे। आपणे प्राणी सृष्टिनी अंदर जोयुं हतुं के उभयजीवी एटले दीडको छे, टॉड इक्थियोफिश के जे जमीन अने पाणी आम बन्ने जग्याए सारी रीते पोतानुं जीवन गुजारी शकता होय एने आपणे उभयजीवी कह्या हता। एम वनस्पतिओना उभयजीवी छे आ। तो जो आ जे आकृति जे छे मार्केन्शियानी छे अने आ जे आकृति जे छे ने मॉस अथवा तो स्पेग्नम आपणे उदाहरणमां आपेली छे, स्पेग्नमनी आकृति छे। आपणे द्विअंगीनी अंदर बे भाग पाडवाना छे, एक लीवरवर्ट्स छे अने बीजी मॉस छे। हवे लीवरवर्ट्स कोने कहीशुं अने मॉस कोने कहीशुं, तो पहेला आपणे एनो देहनो तफावत समजी लईए। लीवरवर्ट्स जे छे એ જમીનની સમાંતરે ચોંટેલા હોય છે, જમીનની ખડક સાથે હોય, વૃક્ષની છાલ સાથે હોય, તો એની લગોલગ ઉગતા હોય છે, બરાબર। એટલે આપણે જો એનો અભ્યાસ કરવો હોય તો ઉખાડીને લેવા પડે આપણે એમને, અને પછી પૃષ્ઠવષ્ઠ વક્ષ બાજુએથી અભ્યાસ કરવો પડે। જ્યારે આ મોસિસ જે છે અથવા તો મોસ જે છે આમ છોડ જેવા છે, જમીનથી થોડું લેવલ એનું ઊંચું આવેલું હોય છે, એટલે એના બે પ્રકાર છે એના સ્વરૂપને આધારે, લીવરવર્ટ્સ પણ છે અને મોસ પણ છે। તો જો આ જે દોર્યું છે માર્કેન્શિયા છે, માર્કેન્શિયા જેવું રિક્સિયા પણ આવે છે, એન્થોસિરસ પણ આવે છે, ઘણી બધી દ્વિઅંગી વનસ્પતિ છે। આ આખું એમનું પર્ણીય સ્વરૂપ છે। નીચે જે છે આ નાના નાના મૂલાંગો આપણે જોઈ શકાય છે, આ લીવરવર્ટ્સમાં આવે છે અને આ માર્કેન્શિયા તમે નાનું નાનું પર્ણીય સ્વરૂપ જોઈ શકો છો। સારું, હવે દ્વિઅંગીની અંદર આપણે જોવાનું છે મુખ્ય બે અવસ્થાઓ છે, એક જન્યુજનક અને બીજી છે બીજાણુજનક। જન્યુજનક અવસ્થા એટલે શું અને બીજાણુજનક અવસ્થા એટલે શું એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો જો જન્યુજનક અવસ્થા એટલે કોને કહેવાય, જન્યુજનકની આપણે ચર્ચા કરી લઈએ પહેલાં। ગેમેટોફાઇટ કહેવાય એને, જે દેહ જન્યુ ઉત્પન્ન કરે તેને જન્યુજનક કહેવાય। હવે જુઓ, જન્યુ એટલે ગેમેટ્સ, આપણે જાણીએ છીએ કે જન્યુ હંમેશા કેવા હોય, એકકીય હોય, બરાબર। અને એકકીય અને દ્વિકીયનો આપણે તફાવત અગાઉ જાણી ચૂકેલા છીએ। જન્યુ હંમેશા એકકીય હોય છે અને જે અવસ્થા જન્યુને પેદા કરે છે એને આપણે જન્યુજનક કહીશું। બીજું છે બીજાણુજનક, એને કહીશું સ્પોરોફાઇટ્સ। જે વનસ્પતિ દેહ બીજાણુ ઉત્પન્ન કરે તેને બીજાણુજનક કહીશું। હવે બીજાણુજનક જે છે ટુ એન પ્રકારના, આ બીજાણુ ટુ એન પ્રકારના છે, બરાબર। બીજાણુઓ ટુ એન પ્રકારના પેદા થાય છે, એટલે ટુ એન પ્રકારના બીજાણુઓનું સર્જન થાય તો બીજાણુજનક, એન પ્રકારના એકકીય જન્યુઓનું સર્જન કરતી અવસ્થાને જન્યુજનક અવસ્થા કહીશું। જન્યુજનક, જનક એટલે પેદા કરવું, સર્જન કરવું એવો અર્થ થાય। હવે જોઈ લઈએ એકકીય દેહ કોને કહેવાય। તો જુઓ, આમ તો દ્વિકીય અને એકકીયનો આપણે તફાવત જાણીએ છીએ કે એકકીય કોને કહેવાય અને દ્વિકીય કોને કહેવાય। અગાઉ આપણે પ્રાણી સૃષ્ટિ જ્યારે ચલાવ્યું ત્યારે આપણે કહ્યું હતું કે એકકીય એટલે જે પણ સજીવના રંગસૂત્રો છે એ રંગસૂત્રો જોડમાં ના હોય, પ્રત્યેક જોડમાંથી એક એક જ રંગસૂત્ર હાજર હોય એને આપણે એકકીય અવસ્થા કહીશું। દ્વિઅંગી વનસ્પતિનો મુખ્ય દેહ અથવા તો પ્રભાવી અવસ્થાના કોષો બધા જ એકકીય પ્રકારના હોય છે, એટલે આપણે એને એકકીય દેહ કહીશું। દ્વિકીય દેહ એટલે ટુ એન પ્રકારનો, દ્વિઅંગી વનસ્પતિમાં એક એવી અવસ્થા છે કે તેમાં દેહમાં બધા જ કોષો હોય, ટુ એન પ્રકારના હોય છે। હવે જુઓ, દ્વિઅંગી એવા પ્રકારની વનસ્પતિ છે કે જેમાં બે પ્રકારની અવસ્થાઓ જોવા મળે છે, એક એકકીય અવસ્થા અને એક દ્વિકીય અવસ્થા। અને એકકીય અવસ્થા જે છે ને પ્રભાવી છે, પ્રભાવી હોવું એટલે શું, તો એનું જે જીવનચક્ર છે ને જીવનચક્રની અંદર વધુ સમયગાળો એ એકકીય અવસ્થામાં પસાર કરે છે, એટલે એ પ્રભાવી અવસ્થા થાય। અને બીજી એક અવસ્થા છે દ્વિકીય અવસ્થા છે, દ્વિકીય અવસ્થામાં એ પોતાનો ખૂબ ઓછો સમયગાળો પસાર કરતી હોય છે, એટલે એને આપણે ગૌણ અવસ્થા કહીશું। બીજું આપણે સમજી લઈએ આની અંદર, એકકીય દેહ જન્યો ઉત્પન્ન કરે છે। દ્વિઅંગીની બાબતમાં જ આપણે સ્પષ્ટતા કરી લઈએ કે એકકીય દેહ જન્યો ઉત્પન્ન કરે છે, એટલે આપણે એને જન્યુજનક તરીકે ઓળખીશું। નરલિંગી અંગને આપણે પૂંજન્યુધાની તરીકે અહીંયા ઓળખીશું, માદાલિંગી અંગને સ્ત્રીજન્યુધાની તરીકે અથવા તો આર્ચિગોનિયમ, પહેલાંને એન્થેરેડિયમ કહેવાય અને આર્ચિગોનિયમ કહેવાય। ફલિતાંડ બને તરત જ તે અર્ધીકરણ પામતું નથી, પરંતુ તે અંકુરિત થઈ અને બહુકોષીય દેહનું સર્જન કરે છે, જેને બીજાણુજનક અવસ્થા કહીશું।
અને બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી બીજાણુઓનું સર્જન કરે છે, જે અંકુરણ પામી એ જન્યુજનકનું નિર્માણ કરે છે. હવે સમજી લઈએ કે આ એકકીય દ્વિકીય અને જન્યુજનક ને બીજાણુજનક એ શું છે. પહેલાં તમને હું સાદું ઉદાહરણ આપીને સમજાવું કે આપણે લીમડાનો ઝાડ દરેકે જોયેલું છે. લીમડાને આપણે વાવીએ ત્યાંથી લઈ અને એની ઉપર લીંબોળી બેસે ત્યાં સુધીની અવસ્થાનું આપણે સહેજ એક ઉદાહરણ લઈને ચર્ચા કરી લઈએ. તો જો લીમડો જે છે એ ઘણા બધા વર્ષ સુધી જીવી શકે એવું વૃક્ષ છે, બહુવર્ષાયુ કહેવાય એને. તો જુઓ, એની અંદર જ્યારે પુષ્પ બેસે ને તો એ પુષ્પની જે અવસ્થા છે, પુષ્પ બેસવાની જે અવસ્થા, એટલી જ જન્યુજનક છે. કારણ કે પુષ્પમાં જ જન્યુઓ પેદા થવાના છે, બરાબર? તો પુષ્પ બેસે છે એટલો સમયગાળો જન્યુજનકનો, બાકી લીમડો આખા વર્ષ દરમિયાન અથવા આખા જે જીવનચક્ર દરમિયાન જે અવસ્થામાં વધુ સમય ગુજારે છે એ બીજાણુજનક અવસ્થા છે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા જે છે મુખ્ય હોય છે, અને નીચલી કક્ષાની વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા જે છે મુખ્ય, એટલે એકકીય દેહ મુખ્ય હોય છે, એનો દ્વિકીય દેહ મુખ્ય હોતો નથી. એટલે લીમડાની આપણે વાત કરી, લીમડો જે આપણે જોઈએ છે એની દ્વિકીય અવસ્થા છે. એમાં એકકીય અવસ્થા ક્યારે જોવા મળશે? જ્યારે લીંબોળીનું સર્જન થવાનું હશે, એટલે કે પુષ્પ બેસવાના હશે, એ સમયગાળા દરમિયાન જ પેલા જન્યુઓ જે બને છે એ એકકીય બને છે, બાકી બધો જ સમયગાળો ટુએન અવસ્થામાં પસાર કરે છે. એટલે આપણે આ દ્વિઅંગી વનસ્પતિની વાત કરીએ તો દ્વિઅંગીમાં શું હોય છે? એકકીય દેહ વધુ સમય ગુજારે છે, વધુ સમય માટે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, બરાબર? અને અર્ધીકરણ જે છે, અર્ધીકરણ થાય છે એમાં પણ બીજાણુઓ ઉત્પન્ન થયા પછી જ થતો હોય છે. ત્રિઅંગીની સ્પષ્ટતા કરી લઈએ. ત્રિઅંગી વનસ્પતિ જે છે એમાં આપણે ત્રણ અંગો સ્પષ્ટ રીતે જોઈ શકીશું. મૂળ પ્રકાંડ પર્ણ, સૌ પ્રથમ ભ્રૂણધારી વનસ્પતિઓ છે. એટલે કે હવેથી આના પછીની જે વનસ્પતિ છે એમાં બીજ સર્જન જોવા મળશે. ત્રિઅંગી સુધી આપણને બીજ સર્જન જોવા મળતું નથી. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની આપણે થોડીક ચર્ચા ડિટેલમાં કરીએ છીએ પુસ્તક પ્રમાણે. અનાવૃત એ માટે કે એના બીજ ખુલ્લા હોય છે, નગ્ન હોય છે, બીજાશયની દિવાલથી આવૃત હોતા નથી, એટલે અનાવૃત કહેવાય છે. વૃક્ષ અને ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. કવક મૂળની હાજરી છે. જો કવક મૂળ કોને કહેવાય? ફૂગના તંતુને, જે ફૂગ આવે છે ને, આપણે ઘણી બધી તમે ફૂગ જોયેલી હશે, બિલાડીનો ટોપ છે, મ્યુકર છે, આ બધી વાસી રોટલી ઉપર જે રૂના તંતુઓ જેવી થતી હોય છે ને, મ્યુકર છે. તો મ્યુકરના જે નાના નાના તંતુ હોય છે ને, તો આ તંતુને કહેવાય કવક તંતુ. અને કવક તંતુ ભેગા થઈને આખી જાળ બનાવતા હોય છે, એટલે એને કહેવાય કવક જાળ. તો જુઓ, અનાવૃત બીજધારીની એક લાક્ષણિકતા છે. કઈ લાક્ષણિકતા? તો એ વનસ્પતિના જે મૂળ હોય છે, બરાબર, ભૂમિગત જે ભાગ મૂળ હોય છે, એની અંદર આ કવક તંતુ એટલે ફૂગની હાજરી જોવા મળે છે. એટલે વનસ્પતિનું મૂળ અને કવક તંતુ કોના? ફૂગના, બરાબર. વનસ્પતિનું મૂળ અને કવક તંતુ એ બંને ભેગા થાય એટલે એને આપણે કહીશું કવક મૂળ, બરાબર. એટલે ફૂગના તંતુઓ એની સાથે જોડાયેલા હોય છે મૂળની સાથે, એટલે એને કવક મૂળની હાજરી જોવા મળે છે. કે ફૂગ એ આ વનસ્પતિના મૂળ સાથે સહજીવન ગુજારે છે. એટલે મૂળ જે કહીએ તો ફૂગ જે છે મૂળને નુકસાન નથી કરતું, સહજીવન ગુજારે છે. અને સહજીવનનો અર્થ શું થાય? કે બંનેને લાભદાયી નીવડે, ફૂગને પણ લાભદાયી થાય અને અનાવૃતને પણ લાભદાયી થતું હોય છે. કોનિફર્સ વનસ્પતિઓ એટલે શંકુ પ્રકારની જે વનસ્પતિઓ હોય છે એ પણ જોવા મળે છે. વિષમ બીજાણુક વનસ્પતિ જોવા મળે છે, એટલે કે એમાં લઘુ બીજાણુ અને મહાબીજાણુ બંને જુદી જુદી રીતે જોવા મળશે. લઘુ બીજાણુ કોને કહેવાય, મહાબીજાણુ કોને કહેવાય એ પણ આપણે સમજી લઈએ. તો જુઓ, લઘુ બીજાણુ જે હોય છે એ નરજન્યુ કહેવાય છે, કે એમાંથી નરજન્યુ બનવાનો હોય છે, એને લઘુ બીજાણુ કહીશું. અને મહાબીજાણુ એટલે એમાંથી માદાજન્યુનું સર્જન થશે, એ મહાબીજાણુ કહીશું. બીજું, આ વનસ્પતિઓની અંદર પુષ્પ જેવી રચના જે હોય છે, આ વનસ્પતિ એટલે અનાવૃત બીજધારી, પુષ્પ જેવી રચના જે હોય છે એમાં શંકુની રચના જોવા મળે છે. કોન્સ કહેવાય છે, એને આપણે પુષ્પ કહેતા નથી, એને કોન તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં નર અને માદા બંને જુદું જુદું હોય, આપણે પુષ્પ તરીકે ગણી શકીએ. અત્યારના આવૃત બીજધારીઓમાં પુષ્પ કહેવાય, પણ અનાવૃતની અંદર શંકુ તરીકે કહેવાય. તો નર શંકુની અંદર લઘુ બીજાણુ પર્ણ હોય, લઘુ બીજાણુ પર્ણની અંદર લઘુ બીજાણુ ધાની હોય, અને લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ પેદા થાય, જેને આપણે અત્યારની ભાષામાં પરાગરજ કહી શકીએ. એટલે આ શું છે? મેલ છે, બરાબર.
આખી નરની વાત થઈ. માદા, તો માદા શંકુની અંદર મહાબીજાણુ પર્ણ હોય, મહાબીજાણુ ધાની હોય, મહાબીજાણુ અને અંડકની રચના હોય છે, અને આ જે છે ફિમેલ છે. અનાવૃત બીજધારીમાં આવું જોવા મળે છે.